ભક્તજનો શાંતિ જાળવો, શાંતિ જાળવો. સાંધાનો દુખાવો હોય કે સાડાનો, શેર બજારમાં લોક કામ ન કરતા હોય કે જુગારમાં બાજી પલટી જતી હોય, લગ્ન ન થતા હોય કે લગ્ન થઈને પછતાણા હોય, આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે બાબા રચોટી ગમ. ભક્તજનો, મારા નામ વિશે કોઈ કશું પૂછે નહીં, કારણ કે ઊંચે લોગ ઊંચી પસંદ. માણેકચંદ ન બોલતા. તો ભક્તજનો, બે હાથ ઊંચા કરો, ફરી પાછા ખંભે રાખો, બે હાથ ઊંચા કરો, માથા ઉપર રાખો, બે આંખ ઉપર દાબો, અને યાદ કરો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેની અંદર તમને શાંતિનો અહેસાસ થશે. જય હો બાબા, જય હો, કલ્યાણ હો બાબા. મને પેટમાં બહુ તકલીફ રહી છે, કઈ પસ્તું જ નથી. દુનિયાના ડોક્ટર ફેરવી નાખ્યા, અને દીમા એક વાર ખાવ અને પોણા ત્રણ વાર જાવ એવું બધું થાય છે. આલ્યો 20 રૂપિયા. હા બાબા, આજથી પાણીપુરીમાં જવાનું. હા હા, 20 રૂપિયાની એક ડિશ પાણીપુરી ખરીદવાની. હા હા, પાણીપુરી ખરીદી અને ઘરે જઈને ઊંધે માથે ખાવાની. હા, પેટ નો અપચો દૂર થશે. ધન્ય હો બાબા રચોટી ગમની જે. ધન્ય હો, ધન્ય હો બાબા રચોટી ગમની. જય હો બાબા રચોટી ગમની. બાબા, મને માથામાં ટાઇલ પડવા માંડી છે બહુ, શું કરવું બાબા? એક કામ કરો, એક રોની દુકાને જાઓ અને એની અંદરથી યુરિયા ખાતર લઈ આવો, માથાની અંદર દરરોજ સવાર સાંજ માલિશ કરજો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુઓ અને આનંદ કરો. બોલો બાબા રચોટી ₹500 દક્ષિણા આપી દો બાબા, કશું અટતા નથી. ₹500 દક્ષિણા આપો. જય હો બાબા રચોટી ગમ. બાબા, મારે ડાન્સર બનવું છે. એક કામ કરો, પેલા હલવાનું બંધ કરો, ગધેડાની ઘરે જઈને ઊંધી પ્રદક્ષિણા કરવાનું શરૂ કરી દો, ચકલી માથે ચરકે તો ભિખારીને ખીર ખવડાવજો, અને માઇકલ જેક્સન ની દરરોજ 10-10 માળા કરજો, બધી ઈચ્છા તમારી પૂરી થશે. બોલો બાબા રચોટી ગમ. ચેલાને દક્ષિણા આપી દો, ₹500 ગુરુ કશું ન અડે. બોલો બાબા રચોટી ગમની. જય હો બાબા રચોટી ગમની. જય હો, આશીર્વાદ આશીર્વાદ બાબા. હવે મારે દીકરીને તૂટી ગયું અને પાછું ક્યાંય થતું નથી બીજી વાર. એક કામ કરો, સવારના પૂરમાં દિવેલ પી લેજો. કોને? મારે કે મારી દીકરીને? સાંભળો, તમારે પીવાનું, દીકરીને નહીં. સવારના પૂરમાં તમે દિવેલ પી લેજો, માથે ટાલ પડે તો સમજી લેવાનું શુકન થશે, અને દીકરીને એક સોનાની વીટી લઈ દેજો એટલે તમારી સગા એ દીકરીની નક્કી થઈ જશે. બોલો બાબા રચોટી ગમની. ચેલાને દક્ષિણા આપી દો. બોલો બાબા રચોટી ગમની. જય હો બાબા રસોટી ગમની. જય હો, કલ્યાણ હો બાબા. કુંડલી જો બતાવ, આવ્યો જોવો તો. તમારું નામ હરજીભાઈ છે? હા. તમારા બાપાનું નામ ગગજીભાઈ છે? હા. તમારી ઉંમર 34 વર્ષ છે? ગઈકાલે 20 કિલો ઘઉં લેવા ગયા હતા? જય હો, જય હો બાબા. તો તમે તિકાર જ્ઞાની છો, 3 લોકનું જ્ઞાન છે તમારી પાસે. 3 લોકના જ્ઞાન વાળો થામાં કુપન ની ઝેરોક્સ છે. આડે ટાઈમ બગાડો, 2000 રૂપિયા લઈ લો. વાલો એના 2000 ટાઈમ અહીંયા બગાડવાનો છે. બોલો બાબા રચોટી ગમની. બોલો બાબા રચોટી ગમની. જય હો બાબા. જય હો પગલ. બોલો બાબા, હવે આમાં જરા પ્રોબ્લેમ છે. બોલો. હવે આની કુંડલીમાં હું દોષ છે બુધ જેવો, હવે હું છે કઈ ખબર નહીં પડતી આમાં. અને આના નક્કી થાય છે, આનું ફટક દઈને પાછું તૂટી જાય છે. હું થાય છે, હવે તરત મેસેજ આવી જાય છે કે મારે છોકરા લગ્ન કરવા નથી બાપા. 4-5 વાર એવું થયું છે. એક કામ કરો,
ખૂટિયા ને જઈ બે કિલો સોન પાપડી ખવડાવી. અને જો ઢીક મારે તો સમજવાનું કે એક મહિનામાં નક્કી, અને જો બે ઢીક મારે તો સમજી જવાનું કે બે મહિનામાં નક્કી. બોલો બાબા રચોટી ગમે, કલ્યાણ હો. બાબા બીજું એક ભૂલાઈ ગયું. બોલો. હવે આને સોન પાપડી ઢીક માં આને મોર કરવાનો હે ને, મારે નથી જવાનું. ના, જેના લગ્ન નક્કી કરવાના હોય તે જાય આગળ. બોલો બાબા રચોટી ગમે. હાલ બેટા, હવે તારું થઈ જાય. હા ના ના ના. બાબા મારું બૈરું કબજામાં રહેતું નથી. બાબા મારું હોત. એક કામ કરો, ભેંસને બરફના ગોલા ખવડાવજો, ખાટલા નીચે મચ્છર હોય તો અગરબત્તી કછવા જલાવી અને એને ભગાડજો, તમારું બૈરું કબજામાં મળશે. રેવા દક્ષિણા આપી દો ચલાવને. બોલો બાબા રચોટી. બાબાના ભક્તો, હવે આપણે બાબાને આરામ કરવાનો ટાઈમ થયો છે, હવે એને રજા આપો. મને આ જગ્યાએ ખતરાનો અહેસાસ થઈ રહ્યો છે. બાબાની જોડી ની અંદર પૈસા નાખી દો. આ 10-10 રૂપિયા છે. સાંજ સુધી મારા દર્શન નહીં થાય. ભેંસનું દૂધ પીજો, લાભ થશે. જય હો બાબા રચોટી ગમની, જય હો. આ બાબા ને સેલવાન બધા ક્યાં આવી ગયા? ડબલ પૈસા પૈસા લઈને બધી. તને હું છું, માથામાં ટાઇલ બાઇલ પડી ગઈ. અરે ઓલા બાબા ને હિસાબે ટાઇલ પડી ગઈ. ક્યાં ગયા બાબા? ડબલ પૈસા લઈને ગયા બાબો સેલવાન બધા. બાબા ને ગોટો ક્યાં ગયા? બાબા ક્યાં ગયા? બાબા ક્યાં ગયા? બાબા મળે નઈ તો બાબા મળે તો સેલો મળે ને સેલા ને બાબા નઈ તો ક્યાં? પેલા તો આજુબાજુ માં જઈશ. હલો ગોતી, હાલો હાલો ભાઈ, હાલો હાલો ભાઈ, હાલો હાલો ભાઈ. બીડી બીડી કઈ એવું છે મગજ ને ભાઈ? તમે હું આયા ક્યાં? તમારા બાબા, તમારા બાબા આ ધીમા મારે કેટલી વાર જવું પડે ખબર છે? પેલા 3 વાર જવું પડતું, 6 વાર હું અડધો ટકતો એમાં એમાં પડ્યો રહું છું. પણ તમે મારી વાત બાબા રસોજી ને એમ તમારી કુંડલી મુંડલી જોવો તમે કઈ દીધા દીધા હે દીધા ઈ બોલો માં ખાલી જઈવો બાબા. બોલો જઈવો બાબા. તમે બોલજો બધા. નમસ્તે મિત્રો, અમારા ગ્રુપનો હેતુ કોઈ પણ ધર્મની લાગણી દુભાવવાનો નથી, ફક્ત ને ફક્ત મનોરંજનનો છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ભાગ્ય એ આની અંદર નથી, ભાગ્ય એ આની અંદર છે. તો મહેનત કરો, અમારા વિડીયો જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, અને જો તમે એન્જિયોગ્રાફી ચાલુ રાખશો તો ક્યારેય જીવનમાં તમારે એન્જિયોગ્રાફી કરવાની જરૂર નહીં પડે. નમસ્તે. સ્વાગત.